સમગ્ર ભારતમાં કાગડોળે જેની રાજ હોવાઈ રહી હતી તેવી લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ભારતભરમાં શરૂઆત કરવામાં આવી. અમદાવાદ ખાતે પણ લોકસભાની ચૂંટણી પૂર્વ અને પશ્ચિમની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજ ખાતે મતગણતરી રાખવામાં આવી હતી, જેના માટે ચૂંટણી પંચ તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. સવારથી જ તમામ ઈવીએમને સંપૂર્ણ રીતે સુરક્ષા સાથે ખોલવામાં આવ્યા અને અંદાજે 8 વાગ્યા આસપાસ મતગણતરી શરૂ કરવામાં આવી. શરૂઆતથી જ ગુજરાતભરની 26 સીટો પર દાહોદ, અમરેલી તેમજ અન્ય જગ્યાએ કોંગ્રેસનું ખાતું ખુલ્યું હતું. તો થોડા સમય પછી ભારત દ્વારા તમામ લોકોને પાછળ મૂકતાની સાથે આશરે 12 વાગ્યાના સુમારે ગુજરાત રાજ્યની તમામ 26 સીટો પર, અબ તો પૂરે કે પૂરી 26 સીટો પર પોતાનો કબજો જમાવતા ભાજપ દ્વારા જીત મેળવવામાં આવી. અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપે જીત નોંધાતા બીજેપી કાર્યકરોમાં આનંદ છવાયો હતો અને ફટાકડા અને મીઠાઈઓ ખવડાવી એકબીજાને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ ઉમેદવારોમાં વિજયોત્સવનો આનંદ જોવા મળ્યો. તો બીજા રાઉન્ડ દરમિયાન જ ભાજપ આગળ ચાલતા ઉમેદવારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર ખાતે અમિત શાહની 5 લાખ કરતાં વધુ જંગી મતોથી જીત થતાં ગાંધીનગરના ભાજપ કાર્યાલય ખાતે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. તમામ નેતાઓ કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. તો કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોતા ફટાકડા ફોડી તેમજ ગરબા અને નાચ સાથે જીતના ઉત્સાહની વધામણી કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કમલમ પહોંચ્યા હતા અને તેમણે સર્વને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો તમામ લોકો દ્વારા આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતમાં 26માંથી 26 સીટ પર ભાજપનો કબજો થતાં કોંગ્રેસનું પૂર્ણ રીતે ધોવાણ નજરે જોવા મળ્યું. સમગ્ર ભારતમાં સમય જતાં આંકડાઓ આવતાની સાથે જ એક બાર ફેરસે મોદી સરકાર બનતાની સાથે જ સમગ્ર ભારતમાં ભગવો લહેરાતો જોવા મળ્યો, જેમાં એનડીએ 342, યુપીએ 90 અને અન્યની 100 સીટો પર જીત જોવા મળી હતી. દેશના 14 રાજ્યોમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલતા બીજેપીનું કમલ ખીલતા જોવા મળ્યું હતું. ગુજરાતમાં પણ કોંગ્રેસનું એક પણ ખાતું ખુલતું જોવા ન મળતા તમામ જગ્યાએ સુપડા સાફ થતા જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા સર્વને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા અને જનાદેશને આવકાર્યો હતો. મતગણતરીના 2 રાઉન્ડ બાદ એવું સ્પષ્ટ બનતું જાય છે કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે મારો વિજય સુનિશ્ચિત બનતો જાય છે અને સારા માર્જિનથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. એક્ઝિટ પોલમાં પણ જે તારણ હતા એ તારણની દિશામાં મતગણતરી પણ જઈ રહી છે ત્યારે પુનઃ એકવાર મજબૂત વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આ દેશને સુશાસન આપવા માટે રાષ્ટ્રવાદ અને વિકાસવાદની રાજનીતિ લઈને પુનઃ સત્તાના સૂત્રો સંભાળશે તે બાબત નિશ્ચિત બનતી જાય છે. ધન્યવાદ. તો પ્રજાનો વિજય છે, પ્રજાનો વિજય છે. પોતાના પરિવાર તો બાજુ પર રહે છે, બા પણ 10x10ની ઓળી મારે છે, માત્ર પ્રામાણિકતાથી સેવાના ભાવ છે. નરેન્દ્રભાઈની કામગીરી, એમની સ્વીકૃતિનો મોર અને આ રાજ્યની જનતાનો આભાર માની રહ્યો છે. 23 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો, અમિતભાઈનું સંગઠનનું નેતૃત્વ, એમને અમને શીખવાડેલી કેટલીક બાબતો, કુલ મળીને ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. ન માત્ર લોકસભા, ધારાસભા પણ અમે જીતી રહ્યા છીએ. 4-4 જે પેટા ચૂંટણી હતી, કોંગ્રેસ ખેતીથી ન થાય, કોંગ્રેસના મતદારો છે, અહીંયા તો વ્યક્તિ જવાથી ફરક ન પડે, આ બધા જવાબો જનતાએ આપ્યા છે. સત્યનો વિજય થયો છે, ખોટાનો પરિચય થયો છે અને ખોટું લાંબુ ચાલતું નથી. પોતાના આયનામાં, પોતાના હૃદયમાં હું એવું માનું છું, કોંગ્રેસ જોઈ લે એકવાર કે કેટલા ખોટા છે. આ ધરતી ઉપર શાસનમાં હતા ત્યારે કેટલા પાપ લોકોને છેતર્યા, લોકોને ભોળવા, લોકોને અભણ નાખ્યા, લોકોને ગરીબ રાખ્યા. એમના કારણે આજે પણ કર્મના સિદ્ધાંતો બધાને લાગુ પડે છે. મને લાગે છે કર્મના સિદ્ધાંતો કોંગ્રેસને લાગુ પડ્યા છે. અમિતભાઈ ને નરેન્દ્રભાઈ જ્યારે આવે ત્યારે એક એમનો ખૂબ ઉત્સાહભેર ગુજરાત આવકારવા માટે થનગની રહ્યો છે. આજના કાર્યક્રમ નક્કી થાય અમે જણાવીશું, પણ આ આભાર ઉત્સવ છે, બીજી ઉત્સવ નથી, જનતાનો આભાર માની એટલો છે. સંજીવ કુમાર રાજપૂત સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.